અલકાપુરી સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટ વડોદરા દ્વારા સતત છઠ્ઠા વર્ષે શૈક્ષણિક વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લામાં રહેતા 113 ગુરુ બ્રાહ્મણ સમાજ પરગણાના ધોરણ 1-12માં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓની રજીસ્ટ્રેશનના માધ્યમથી શૈક્ષણિક કીટ નોંધણી કરાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200થી વધારે સમાજના બાળકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. રજીસ્ટ્રેશન કરાવેલ સમાજના બાળકો આજરોજ અલકાપુરી સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને સમાજના વડીલો, માતાઓ, બહેનો અને બાળકોની હાજરીમાં વડીલોની આગેવાનીમાં દીપ પ્રગટાવી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને સમાજના આવેલા દાતાશ્રીઓની કમિટીના સભ્યો દ્વારા બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ બાળકોને કામયાબ થઈને સમાજ હિતના કાર્યોમાં પોતાનું આવી જ રીતે યોગદાન આપશે તેવી પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. દાતાશ્રી અને ટ્રસ્ટી મંડળના હસ્તે ધોરણ 1-12ના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસના તમામ સભ્યો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સમાજના તમામ દાતાશ્રીઓએ દાન આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તે બદલ ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી વિકે શ્રીમાળીએ ટ્રસ્ટ વતી સમાજના દાતાશ્રીઓ, ભાઈઓ, બહેનો, વડીલો અને બાળકોનો આભાર માન્યો હતો. વડોદરા ખાતે વડોદરા જિલ્લા ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસ ટ્રસ્ટ વડોદરા દ્વારા 113 ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટનો દર વર્ષે જે શૈક્ષણિક કીટનો વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવે છે, આજે છઠ્ઠા વર્ષે અમે આ કાર્યક્રમનું આયોજન વડોદરા ખાતે આવેલ અલકાપુરી સ્થિત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ આયોજન કર્યું હતું. આ આયોજનની અંદર રજીસ્ટ્રેશન કરેલા બાળકોને ચોપડા અને નોટબુક વિતરણનો કાર્યક્રમ કર્યો, જેમાં 200 જેટલા બાળકોએ આ ચોપડા વિતરણનો લાભ લીધો છે. સાથે સાથે સમાજના યુવાનો, વડીલો અને માતા બહેનોએ આમાં સહભાગી થઈને સંપૂર્ણપણે શૈક્ષણિકને આગળ વધારવા માટે, સમાજને આગળ વધારવા માટે કુલ લઈને કુલની પાકડી યથાયોગ્ય દાન પણ આપ્યું છે. તેના થકી આ પ્રોગ્રામ સક્સેસ થયો છે.